गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपणे धोरण 3 માં વિષય સામાન્ય જ્ઞાન એટલે કે જીકે માં અભ્યાસ કરવાનો છે. આગળ આપણે જીકે માં કેટલાક વ્યવસાયકારો એટલે કે સમાજ સેવકો વિશે જોયું હતું, જેમાં આપણે ટપાલી કે જે ઘરે ઘરે મની ઓર્ડર પછી રજીસ્ટર પાર્સલ જેવા ઘર સુધી આપણને પહોંચાડે છે. એટલે કે ટપાલી વિશે જોયું હતું, ટ્રાફિક પોલીસ વિશે જાણકારી મેળવી હતી, નર્સ કે જે ડોક્ટરની સાથે રહીને દર્દીઓની સારવાર કરે છે અને ડોક્ટરને પણ મદદ કરે છે. એના પછી આપણે ફાયરમેન જેને જે આપણે કેમ એને બોલાવીએ છીએ, જ્યારે આગ લાગે ત્યારે એને મૂંઝવવા માટે ફાયરમેનને બોલાવીએ છીએ. એટલે ફાયરમેન વિશે પણ જોયું હતું. અને ટિકિટ ચેક એટલે કે રેલવેની મુસાફરી દરમિયાન ટિકિટ ચેક કરવા માટે જે વ્યક્તિ આવે એને ટિકિટ ચેક કરવી પડે, એના વિશે પણ જોયું હતું. હવે આપણે આગળ જોઈએ કે એક વાક્ય આપ્યું છે, તે કોર્ટમાં કેસ લડે છે. હવે કોર્ટમાં મેં વાત કરી કે કોર્ટમાં પણ હોય તો વકીલ હોય, જજ હોય, બરાબર ને? અને જે ગુનેગાર હોય એટલે કે જે જેને કેસ લીધો હોય તે, તો કે છે કે જે કેસ લડે એને શું કહેવાય? વકીલ કહેવાય. શું કહેવાય? વકીલ. આપણે એને વાક્ય લખીએ છીએ, આપણે આગળ 5 વાક્ય લખાયા છે, બરાબર ને? તો આ વાક્ય આપણે કેવું આવે? છઠ્ઠું આવે છે. તો 6 નંબર આવીશું. નંબર 6, તે કોર્ટમાં એટલે કે અદાલતમાં કેસ લડે છે. કેસ લડે છે તો એને શું કહેવાય? તો કે છે વકીલ કહેવાય. શું કહેવાય? વકીલ. તો આપણે સામે લખીશું વકીલ. હવે આગળ, તે દેશની સરહદોનું રક્ષણ કરે છે, તે દેશ માટે લડે છે. આપણા જો આર્મી બધાને ખબર જ હશે કે દેશના રક્ષણ માટે જે સેવા આપણે રક્ષણ કરે એને શું કહેવાય? સૈનિક કહીએ છીએ. ગુજરાતીમાં શું કહેવાય છે? સૈનિક. બીજા શું કહે છે? આર્મી. આર્મી પણ કહેવાય છે કે આપણા દેશ માટે જે લડે છે, દેશનું રક્ષણ કરે છે, સાથે સાથે આપણું પણ રક્ષણ કરે છે, એ પણ છે તો કે છે સૈનિક છે. હવે સાતમો મુદ્દો લખું છું, તે દેશની સરહદોનું રક્ષણ કરે છે. રક્ષણ કરે છે તે દેશ માટે, તે દેશ માટે લડે છે. લડે છે અને આ કોણ છે? કે છે સૈનિક છે. કોણ છે? સૈનિક છે. તો જવાબમાં શું આવશે? સૈનિક. આગળ જોઈએ, તે શાળામાં વિદ્યાર્થીઓને ભણાવે છે. આપણે બધા જાણો વિદ્યાર્થીઓને શાળામાં કોણ ભણાવે? શિક્ષક. હે ને? એને શાળામાં ભણાવે અને શું કહેવાય? શિક્ષક કહેવાય. જે અત્યારે હું તમને ભણાવી રહ્યો છું, બરાબર ને? એટલે કે ગુરુજી કોઈ પહેલા શું કહેતા હતા? ગુરુજી કહેતા હતા. હવે શિક્ષક ઘણા ટીચર ઇંગ્લિશમાં પણ કહે છે કે ટીચર. તો જે શાળામાં વિદ્યાર્થીઓને ભણાવે એને શું કહેવાય? શિક્ષક. તે શાળામાં વિદ્યાર્થીઓને ભણાવે છે. આપણને શિક્ષિત સ્ત્રીનો આપણે સમાજસેવકોના નામ જોયા, તો ટપાલી, ટ્રાફિક પોલીસ, નર્સ એટલે કે પરિચારિકા, ફાયરમેન, ટિકિટ ચેકર, વકીલ, સૈનિક અને શિક્ષિકા, આ રીતે આપણે જોયું. હવે આગળ સર્વે આપેલું છે. સર્વેમાં પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 1-2 શબ્દોમાં લખો. હવે જો આ નીચે જે પ્રશ્નો આપેલા છે
એના આપણે જવાબ આપવાના છે. હવે જો હજી આવી ગયા આપણે પહેલા એક વખત જોઈ લઈએ વાંચી લઈએ બરાબર. જે નવું હશે એવું તમને લખાઈ શકાશે. કોઈ બીજા આવી ગયા છે હું બોર્ડ ઉપર નથી લખી પણ તમારે જવાબ ખાલી શોપિંગમાં લખી દેવાનો. તો પહેલું છે કે તપાસવા નામે છે. હવે તપાલ નામે કોણ કહેવાય? તપાલ જે આપણે આગળ લખાવ્યું છે વાક્ય બરાબર ને. પછી કે છે આગ બુજવાનું કામ કોણ કરે છે? એ પણ આવી ગયું છે. આગ બુજવાનું કામ કોણ કરે? તો કે છે ફાયરમેન. કોણ એટલે કે અદાલતમાં કેસ કોણ લડે છે? તો કોણ લડે? હમણાં લખાયો કોન્ટ્રાક્ટર લખ્યું વકીલ. કોણ લડે છે? વકીલ. દેશની સરહદોનું રક્ષણ કોણ કરે છે? તો કે છે દેશની સરહદોનું રક્ષણ કરે એને શું કહેવાય? તો કે છે સૈનિક. એ પણ આપણે હમણાં લખ્યું છે. હવે કે છે કે સામાન્ય રીતે નર્સ એટલે કે પરિચારિકાનો ગણવેશ કેવા રંગનો હોય છે? તો કે છે સફેદ રંગનો. કેવા રંગનો હોય છે? સફેદ રંગનો. આ એક વાક્ય નવું છે જે હું તમને લખાવું છું. પેલા ચાર તો આપણે આગળ લખી દીધેલા છે બરાબર, એટલે હું ફરીથી લખી શકું. હવે અહીંયા હું નવ નંબર આપું છું, તમે નવ નંબર આપો તો પણ ચાલશે. તો લખી સામાન્ય રીતે, સામાન્ય રીતે નર્સનો, નર્સ એટલે પરિચારિકા, નર્સનો ગણે કેવા રંગનો હોય છે? કેવા રંગનો હોય છે? તો કે છે સફેદ રંગ. કેવા રંગનો? સફેદ રંગ. આપણે લખીશું સફેદ. આવી રીતે આપણે લખવાનું છે. હવે જુઓ આ એક બે વાક્યમાં ઉત્તર વ્યક્તિ કે 5000 મહિલા. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2 કે નીચે અ વિભાગની સામે બ વિભાગમાંથી સાચો ઉત્તર શોધીને લખો. હવે પૂરતું આપેલું છે, અમાં જે આપેલું છે અને બમાં જે છે એ જવાબ હોય છે બરાબર. પણ આપણે એમાંથી શોધવાના છે જે જવાબ સાચો હોય એ આપણે લખવાનો છે. તો આપણને એવું છે તો ચાલો આપણે અમદાવાદ લખાવતું નથી બોર્ડ પર, અમદાવાદ આપણે સોલ્વ કરી લઈએ. તો પહેલું છે શિક્ષિકા. તો શિક્ષિકા શું કરે? તો કે છે વિદ્યાર્થીઓને ભણાવે. તો તમારે સામે લખવાનું વિદ્યાર્થીઓને ભણાવે. લખવા માટે એક જગ્યા આપેલી છે બરાબર ને. પછી કે છે વકીલ. કે છે વકીલ શું કરે? તો કે છે કોર્ટમાં એટલે કે અદાલતમાં કેસ લડે. તો તમારે સામે લખી દેવાનું કોર્ટમાં કેસ લડે. આગળ છે ટપાલી. તો કે છે પાર્સલ મની ઓર્ડર લાવે. ટપાલી શું કામ કરે? તો કે છે પાર્સલ અને મની ઓર્ડર લાવે. નર્સ. તો કે છે નર્સ શું કરે? તો કે છે દર્દીની સારવારમાં મદદ કરે. ડોક્ટરને જો દર્દી હોય તો કે છે એની સારવારમાં નર્સે એ મદદ કરે છે. ટિકિટ ચેકર. તો કે છે ટિકિટ તો ચેક કરે છે. આપણે ટ્રેનમાં મુસાફરી કરતા હોય અને ટિકિટ ચેક કરાવી જાય તો બધા પાસેથી ટિકિટ લે છે અને ચેક કરે છે કે કયા સ્ટેશન થી બેઠો હોય એની ટિકિટ આ સાચી છે કે શું વાજબી ટિકિટ છે બરાબર. કોઈ ઘણા એવા હોય કે ટિકિટ લીધા હોય લે છે અને કાંઈ જૂની ટિકિટ હોય એવું બને ને. એટલે કે છે ટિકિટ ચેક છે એ ટિકિટો ચેક કરવાનું કામ કરે છે. હા, દરેક વ્યવસાયકારો અલગ અલગ રીતે પોતાની સેવાઓ આપતા હોય છે. આ બધા જ વ્યવસાયકારો આપણા સમાજના લોકો છે જે આપણા સમાજમાં મદદરૂપ થાય છે. આપણે પણ એ લોકોને માન આપવું જોઈએ બરાબર ને. એ લોકોની જેમ આપણે પણ બધા લઈને કંઈક ને કંઈક સેવા તો બધા નોકરી ધંધો બધા કંઈક ને કંઈક તો કરવાનું છે, કરવાનું છે ને. તો આપણે પણ મોટા થઈને એક સારા સમાજ સેવક થવું જોઈએ. આમ જો આપણે છઠ્ઠું ચેપ્ટર છે કે કેટલાક વ્યવસાયકારો એ આગળ આપણે પૂરું થાય છે. હવે આપણે જુઓ મેં તમને આ જે વાક્ય લખાયા એ વાક્ય તમારે ચોપડીમાં તો જેની પાસે ચોપડી છે તો આવ્યું નહીં, એ લોકોએ વાતમાં તો લખવાનું છે બરાબર. પણ એટલે ચોપડી તો હશે એનો વાંધો નહીં, પણ એ લોકોએ વાતમાં પણ લખવાનું છે અને જેની પાસે ચોપડી બિલકુલ નથી એ લોકોને તમે પહેલેથી કહી દીધેલું છે કે તમારે ફરજિયાત માતૃભૂમિમાં લખવાનું જ છે. જો હું જે કંઈ લખાવું એ દરેક તમારે માતૃભૂમિમાં લખવાનું છે. એટલે તમારે આ બધો હવે પછી જેમ પ્રસૂતિ લેવાશે એની જગ્યાએમાં પ્રસૂતિ લેવાશે તો તમારી પાસે લખેલું હશો તો તમે માગી શકશો. જો લખેલું નહીં કેવી રીતે માગી શકશો બરાબર ને. એટલે તમારે માતૃભૂમિમાં લખવાનું રાખવાનું છે.
જોડે આજે સભ્ય પણ લખાયું, એમાં સભ્યમાં પ્રશ્નો લખ્યા અને જોડકા પણ લખ્યા. તમારે આગળ આપણે આગળ વિચાર કરીશું કે ગુજરાતના જિલ્લાઓ અને તેમના મુખ્ય મથકો. તો કે છે આપણા ગુજરાતની વાત કરીશું કે છે આપણા ગુજરાતમાં કેટલા જિલ્લાઓ છે અને તેમના મુખ્ય મથકો કયા કયા છે. તો આપણે હવે નવું ચેપ્ટર શરૂ કરીશું. તમારે
एक बार शांति से आखा नक्शा तमारे जोवानुं छे के आ जे लाल रंग थी जे टपकुं करेलुं छे ए शुं दर्शावे छे अने भूरा रंग थी जे टपकुं करेलुं छे ए शुं दर्शावे छे के तमारे आखो नक्शानुं अवलोकन करवानुं छे बराबर ने એટલે હવે હું ફરીના વિડીયોમાં કહીશ કે તમે શું આ નકશામાં શું જોવું હે ને પછી હું તમને જિલ્લાના દરેક જિલ્લાના મુખ્ય મથકો લખાવીશ એ આપણે ફરીના વિડીયોમાં જોઈશું.